એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ નંબર 15 સંભાવના શીખીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો. સાથે સાથે આ 15 મે 2019ના રોજ આપણે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો માટે દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર મટીરિયલ્સ અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર વિડીયો સ્વરૂપે અને પીડીએફ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકશો. અને શિક્ષક મિત્રો માટે આપણે નવી પેપર જનરેશનની એપ લઈને આવી રહ્યા છીએ, જેમાં કોઈપણ ધોરણના કોઈપણ વિષયનું પ્રશ્નપત્ર તમે જાતે બનાવી શકશો. શરૂઆત કરીએ સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાના થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પત્તાવાળા પ્રશ્નમાં ઘણા બધા ફેરવીને પ્રશ્ન પૂછે છે. તો પહેલાં આપણે આખા પત્તા 52 જે છે એમાં કઈ રીતના હોય એની વિશે માહિતી મેળવીએ. તો કુલ પત્તા કેટલા હોય છે? 52 હોય છે. કેટલા હોય છે? 52. આગળ વધીએ તો એ 52 પત્તામાં અલગ અલગ બે રંગ હોય છે. રંગ પૂછે તો કેટલા? કાળો રંગ એના 26 પત્તા હોય છે અને લાલ રંગ એના 26 પત્તા હોય છે. કાળા રંગના 26 પત્તા અને લાલ રંગના 26 પત્તા. કાળા રંગ છે એમાં બે પ્રકારની ભાત હોય છે, એક તો કાળી એના 13 પત્તા હોય, બીજું ફલ્લી જેના પણ 13 પત્તા હોય છે. લાલ રંગ છે એમાં પણ બે પ્રકારની ભાત હોય છે, ચોકટ એના 13 પત્તા હોય છે અને લાલી એના 13 પત્તા હોય છે. આમ ચાર કલર પૂછે તો બે કલર આવશે, ભાત પૂછે તો 4 ભાત આવશે. હવે આ ચારે ચારની વાત કરીએ તો ચારે ચારમાં અલગ અલગ 13 પત્તા હોય છે. એ 13 પત્તાની વાત કરીએ તો એમાં બે ભાગ હોય છે, ચિત્રવાળા 3 પત્તા હોય છે, ગલ્લો, રાણી અને રાજા, અને ચિત્ર વગરના, ચિત્ર વગરના 10 પત્તા હોય છે. ચિત્રવાળા 13, 3 અને ચિત્ર વગરના 10. હવે 3 પત્તા એક ભાતમાંથી, એટલે આમાંથી 3 પત્તા, આમાંથી 3 પત્તા, આમાંથી 3 પત્તા અને આમાંથી 3 પત્તા, એટલે કુલ ચિત્રવાળા પૂછે તો કેટલા થશે? 3 × 6 = 12. અને કુલ ચિત્ર વગરના પૂછે તો 10 એકમાંથી, આમાંથી 10 હોય, આમાંથી 10 હોય, આમાંથી 10 અને આમાંથી 10, એટલે ટોટલ કેટલા થયા? 40. હવે જોઈએ આપણે સમજીએ તો આના ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ જોવા. લાલ રંગનો રાજા, રંગ લાલ કીધું છે તો લાલ રંગના કેટલા પત્તા હોય? 2 ભાત આવશે, એક રાજા આમાં હશે, એક રાજા આમાં હશે, એટલે લાલ રંગના રાજા આપણી પાસે કેટલા હોય? 2 રાજા હોય. અને કુલ પત્તા કેટલા? 52. તો આની સંભાવનાની આપણે વાત કરીએ, 2 ના છેદમાં 52 ભાગ ઉડાડીએ એટલે 1 ના છેદમાં 26. આગળ વધીએ. મુખ મુદ્રાવાળો એટલે કે ચિત્રવાળો, તો આમાં 3 પત્તા હોય, આમાં 3 પત્તા હોય, આમાં 3 પત્તા અને આમાં 3, એટલે 3 × 6 = 12 પત્તા થયા અને કુલ પત્તા 52. તો 12 ના છેદમાં 52, 4 વડે ભાગ ચાલે, 3 × 6 = 12 અને 13 × 6 = 52, એટલે આપણને કિંમત મળશે 3 ના છેદમાં 13. લાલ રંગનું મુખ મુદ્રાવાળો, લાલ રંગ એટલે આપણે અહીંયા જ જવાનું, એમાં મુખ મુદ્રા એટલે કે ચિત્રવાળો, તો આમાં 3 ચિત્રવાળા હશે અને આમાં 3 ચિત્રવાળા, એટલે ટોટલ ચિત્રવાળા કેટલા થયા? 6 અને કુલ પત્તા 52, એટલે 6 ના છેદમાં 52, 2 વડે ભાગ ચાલશે એટલે 3 ના છેદમાં
26 લાલનો ગુલાબ, લાલનો, લાલ રંગ નથી કીધું, લાલનો કીધો છે, તો લાલનો ગુલામ તો એક જ હશે, કેટલા આવશે? 1/52. કાળીનું પત્તું, તો કાળીનું પત્તું આપણને કાળો રંગ નથી કીધું, કાળી કીધું છે, તો કાળીના પત્તા કેટલા હોય? 13 હોય છે, અને 13/52, 13×52 એટલે 1/4. ચોકટની રાણી, ચોકટના 13 પત્તા જ છે, એમાંથી રાણી તો એક જ હશે, અને કુલ પત્તા 52 એટલે 1/52. ઓકે, ફરી વખત, લાલ રંગનો રાજા, લાલ રંગ એટલે કે એમાં બે ભાત આવશે, ચોકટ અને લાલી, તો આમાં પણ એક રાજા હશે, એક રાજા આમાં હશે, એટલે ટોટલ બે રાજા થયા, અને કુલ પત્તા 52 એટલે 2/52 કરીએ એટલે 1/26 થશે. મુખ મુદ્રાવાળો એટલે કે ચિત્રવાળો, તો ચિત્રવાળા 3 પત્તા અહીંયા હશે, 3 પત્તા અહીંયા હશે, 3 પત્તા અહીંયા, 3 પત્તા અહીંયા, એટલે એના ઉપરથી આપણે લખીએ કે કુલ ચિત્રવાળા કેટલા છે? 12, અને કુલ પત્તા 52, તો 12/52, 4 વડે ભાગ ચાલશે એટલે 3/13. લાલ રંગનું મુખ મુદ્રાવાળો, લાલ રંગ છે એમાં બે ભાગ છે, બંનેમાં 3/3 આવશે એટલે 3/3, 6/52, 2 વડે ભાગ ચલાવે એટલે 3/26. ત્યારબાદ લાલનો ગુલામ, લાલ રંગ નહીં પરંતુ લાલનો, તો લાલની 6/13 પત્તા છે, એમાંથી ગુલામ તો એક જ હશે એટલે 1/52. કાળીનું પત્તું, કાળીના કુલ 13 પત્તા છે એટલે 13/52 એટલે 1/4, અને ચોકટની રાણી, ચોકટની રાણી કેટલા હોય? 1 એટલે 1/52. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં.